નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં ફેન્ટમ કેટાલિટિક રિએક્ટર પ્લાન્ટનો શુભારંભ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ફેન્ટમ કેટાલિટિક રિએક્ટર પ્લાન્ટના શુભારંભ પ્રસંગે જણાવ્યું કે ગુજરાત હંમેશા પર્યાવરણ સંરક્ષણની સાથે સાથે ઔદ્યોગિક પ્રગતિ એટલે કે સંતુલિત વિકાસની બાબતમાં અગ્રેસર રહ્યું છે. હાલમાં ભારત સરકાર દ્વારા મહત્ત્વના 20 માપદંડોના આધારે રાજ્યોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત 5 માપદંડોમાં FDI, GDP, એક્સપોર્ટ્સ, રોજગાર અને વોટર મેનેજમેન્ટ જેવા મૂલ્યાંકનમાં સર્વશ્રેષ્ઠ છે. મુખ્યમંત્રીએ વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂપિયા 70 કરોડના ખર્ચે નવનિર્મિત 30 MLD વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની નવી દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યું હતું. વટવા GIDC માં ગ્રીન એન્વાયરમેન્ટ કોઓપરેટિવ સોસાયટીએ નવી ફેન્ટમ કેટાલિટિક રિએક્ટર ટેકનોલોજીથી સજ્જ સ્થાપિત કરેલ આ સેપ્ટનો લાભ વટવા GIDC ના લગભગ 700 જેટલા ઉદ્યોગોને મળશે અને પર્યાવરણ કાયદાના માપદંડોનું સરળતાથી પાલન દ્વારા વટવા ઔદ્યોગિક વિસ્તાર વેસ્ટ વોટર નિકાલ અંગેના 100% નોર્મ્સનું પાલન કરતો વિસ્તાર બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા વિશ્વની સૌ પ્રથમ એવી એમિશન ટ્રેડિંગ સ્કીમના સુરતમાં સફળતાપૂર્વક અમલીકરણથી આપણે હવામાં તરતા રજકણો રૂપી પ્રદૂષકોની માત્રામાં આશરે 20% જેટલો ઘટાડો કરી શક્યા છીએ. સુરત વિસ્તારમાં એમિશન ટ્રેડિંગ સ્કીમની સફળતાને લઈને અમદાવાદમાં આશરે 240 ઉદ્યોગોમાં સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે, જે અદ્યતન ટેકનોલોજીથી પર્યાવરણની સુરક્ષાનું એક ઉદાહરણ છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં ઔદ્યોગિકરણ સાથે પ્રકૃતિ સંવર્ધન ક્ષેત્રે લેવાયેલા વિવિધ નિર્ણયો વિશે જણાવ્યું કે જેતપુર, અમદાવાદ, વડોદરા, સુરત જેવા વિસ્તારોના ઉદ્યોગોના ઔદ્યોગિક ગંદા પાણીના શુદ્ધિકરણ બાદ પર્યાવરણીય રીતે સલામત સ્તરે દરિયામાં ઊંડે નિકાલ કરવા માટે પાઇપલાઇન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાઇપલાઇન પ્રોજેક્ટથી પાણીના પ્રદૂષણની સમસ્યા હલ થઈ શકશે. નદીઓના પાણીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવશે અને 92% જેટલા લઘુ ઉદ્યોગોને સીધો લાભ મળશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાના મત વિસ્તારમાં દેશનો સૌ પ્રથમ વોટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માટેનો ફેન્ટમ કેટાલિટિક રિએક્ટર પ્લાન્ટ સ્થાપિત થવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્લાન્ટ રાજ્યના અને દેશના અન્ય ઔદ્યોગિક વસાહતો માટે પણ ઉદાહરણરૂપ સાબિત થશે તેવો ભાવ ગૃહ રાજ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રીએ આ પ્રસંગે ગ્રીન એન્વાયરમેન્ટના પ્રખરી સ્વર્ગસ્થ શંકરકાકાને હૃદયપૂર્વક યાદ કરીને આ પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓએ આ સંદર્ભે વિશેષમાં કહ્યું કે વટવા GIDC અને રાજ્યની અન્ય GIDCને પ્રદૂષણ મુક્ત કરવા સ્વર્ગસ્થ શંકરકાકા હર હંમેશ કાર્યરત અને સેવારત રહ્યા છે. શંકરકાકા દ્વારા લેવાયેલા અનેકવિધ પહેલના પરિણામ સ્વરૂપ આજે દેશનો સૌ પ્રથમ ફેન્ટમ કેટાલિસ્ટ રિએક્ટર પ્લાન્ટ વટવા GIDCમાં પ્રસ્થાપિત થયો છે. રાજ્યકક્ષાના પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારે GESSCSLની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રમાં ગુજરાતે હર હંમેશ અગ્રેસર રહ્યું હોવાનું જણાવી ઔદ્યોગિક વિકાસની સાથે રાજ્યએ પ્રકૃતિ સંવર્ધન ક્ષેત્રે પણ અગ્રીમતા મેળવી હોવાનું કહ્યું હતું. MSME અંતર્ગત મહત્તમ ઉદ્યોગો વિકાસ પામી રહ્યા છે ત્યારે આ તમામ ઉદ્યોગ ઉત્પાદનની સાથે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે પણ કાર્યાન્વિત બને તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. ઔદ્યોગિક વિકાસ કે આર્થિક વિકાસના મૂળમાં ટકાઉ વિકાસની ભાવના રહેવી જોઈએ, જેથી આપણે આવનારી પેઢી માટે પણ વારસામાં વિકાસરૂપી વિરાસત મૂકી શકીએ તેમ મંત્રીએ કહ્યું હતું. આ લોકાર્પણમાં અમદાવાદ સાંસદ કિરીટભાઈ સોલંકી,
HS પટેલ, વન અને પર્યાવરણ વિભાગ અધિક મુખ્ય સચિવ અરુણકુમાર સોલંકી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નટુભાઈ પટેલ, ગ્રીન એન્વાયરમેન્ટ કોઓપરેટિવ સોસાયટીના હોદ્દેદારો અને વટવા ઔદ્યોગિક વસાહત મંડળના પદાધિકારીઓ પણ જોડાયા હતા. ગ્રીન એન્વાયરમેન્ટ સોસાયટી દ્વારા ઉદ્યોગ કેમિકલ ઉદ્યોગોમાંથી નીકળતા પાણીની અંદર જે COD ની માત્રા વધારે હોય છે એ COD ની માત્રા ઘટાડવા માટે લગભગ 70 કરોડના ખર્ચે ફેન્ટોન કેટાલિસ્ટ રિએક્ટર ઇન્સ્ટોલ કરીને એના ડિસ્ચાર્જમાં COD ઘટવાના કારણે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે પેરામીટર્સ હોય એ અચીવ કરી શકે એના માટે ગ્રીન એન્વાયરમેન્ટ સોસાયટીએ આજે આ શરૂઆત કરી છે. અને આપણે સૌ વેપાર ધંધાની સાથે પર્યાવરણનું જતન કરવું અને પ્રદૂષણનો વધારો ન થાય એના માટે ગ્રીન એન્વાયરમેન્ટ સોસાયટીએ આજે ઉત્તમ કામ કર્યું છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.